નજર કરીશું અન્ય ખબરો પર. કેટલાક દિવસથી ચર્ચામાં આવેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દંડા પછાડીને પોલીસનો ખોફ અને રોફ બતાવતી સુનિતાના નિશાને આ વખતે કેટલાક લોકો આવી ગયા. પોતાને ખેરખાં સમજતી સુનિતાએ પોલીસના પાવરનો દુરુપયોગ કરી લોકોને જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી, જેનો વિડીયો હવે વાયરલ થયો છે. લોકોને ઉઠક બેઠક કરાવતી હોય તેવો વિડીયો વાયરલ થયો હોવાથી અહીં સ્પષ્ટપણે એક વાત સામે આવે છે કે લોકોને નિયમો શીખવવાની પોલીસની ફરજ છે, પરંતુ પોતાને સ્ટાર સાબિત કરવા માટે આવા પ્રકારના ગતકડા સુનિતા કરી રહી છે. રાતોરાત લોકપ્રિય બની જવાની હોડમાં આ મહિલા પોલીસ ભાન ભૂલીને મીડિયા સામે ગેરવર્તણૂક પણ કરી ચૂકી છે. સુનિતાને આટલો બધો શેનો પાવર આવી ગયો છે? કારણ કે જનતાને કાયદાના પાઠ ભણાવવાના નાટક કરતી સુનિતાએ પોતાની જ કારમાં પોલીસ લખેલું બોર્ડ મારેલું હોય તેવી તસવીર પણ વાયરલ થયેલી છે. તો વાત મહત્વપૂર્ણ જે સામે આવી રહી છે તેમાં તમે જુઓ કે લોકોને ઉઠક બેઠક કરાવતો આ વિડીયો છે જે સામે આવ્યો છે, અને આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો તમે કે અમુક લોકો છે કે જેમને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે. આ પહેલા અલગ તસવીરો પણ સામે આવી હતી અને આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો ધારાસભ્ય કાનાણીના પુત્રની સાથે જે વિવાદ થયો ત્યારબાદ. તો હવે સવાલ એ થાય છે કે શું સાબિત કરવા માંગે છે સુનિતા? વારંવાર આવા પ્રકારે લોકો પર જે વર્તન તે કરે છે તેનાથી શા માટે તે ખાખીનો ખોફ અને રોફ બતાવે છે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે અહીંયા. કારણ કે પોલીસ લોકોની મદદ માટે હોય છે, લોકોની સુરક્ષા માટે હોય છે, તો પછી અહીં શા માટે પાવર બતાવવામાં આવે છે સુનિતા દ્વારા? તે પણ એક મહત્વની વાત સામે આવતી જોવા મળી રહી છે. સુનિતા યાદવ શેનો પાવર બતાવી રહી છે લોકો પર? આ એ લોકો છે કે જેમના ટેક્સના પૈસા દ્વારા જ સમગ્ર રાજ્ય ચાલતું હોય. તો આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે કેટલાક લોકો મારી સામે કાવતરું ગણી રહ્યા છે અને મને બદનામ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મારી અને પક્ષની છબી ખરડાય તે માટે આવા પ્રયાસો થઈ રહ્યા છે, અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે મારા સમર્થકો મારી સાથે ઊભા છે. અમુક તત્વો છેલ્લા કેટલાય સમયથી પ્રજા સમક્ષ વ્યક્તિગત મને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. સરકારની, મારી અને ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. આવી જે કંઈ પણ ઘટનાઓ છેલ્લા થોડા સમય દરમિયાન મારી સાથે થઈ છે તે તમામ વખતે આવા તત્વો ઉઘાડા પડ્યા છે, બે નકામ બન્યા છે.